કપરા કાળ વચ્ચે વિવિધ તહેવારોની ઉજવણીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે દશેરા પર્વની ટાણે ફાફડા જલેબી આરોગ્યનું અનેરું મહત્વ હોય પાલનપુર વાસીઓ આ પર્વના દિવસે ફાફડા જલેબીની લિજ્જત માણી હતી. જોકે કોરોના મહામારીને તેમજ પામમાં થયેલ 15-20% ભાવ વધારાની અસર ફાફડા જલેબીની ખરીદી ઉપર પણ વર્તાઈ રહી છે અને ચાલુ વર્ષે ગરાગીમાં અસર રહેશે તેઓની વેપારીઓ ફાફડા જલેબી સ્ટોક કરવાનું ટાળ્યું હતું. આમ તો મોટાભાગના વેપારીઓ દશેરાના 2 દિવસ અગાઉ મંડપ બાંધીને ફાફડા જલેબીનો વેપાર શરૂ કરતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે વેપારીઓ ચિંતામાં મુકાયા છે. જોકે સવાર પડતા જ ફાફડા જલેબી ખરીદી માટે લોકો પડાપડી કરતા ફાફડા જલેબી ખૂટી જતા ગ્રાહકોને નિરાશ થઈને જવું પડ્યું હતું. પાલનપુરના જાણીતા ફાફડાના વેપારી મહેશભાઈ ઠક્કરે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે બજારમાં કે રોડ પર સામાન્ય લોકોની અવર જવર ખૂબ જ ઓછી જોવા મળી હતી, જેના કારણે નુકસાન ના જાય તે માટે માલનું સ્ટોક કરવામાં આવ્યો ન હતો. જોકે દશેરા પર્વની સવાર પડતા જ ફાફડા જલેબીના ગ્રાહકોની પડાપડી થઈ હતી. આ સમયે નવરાત્રના પવિત્ર તહેવાર નિમિત્તે કોરોનાના હિસાબે આ વખતે ગરબાની કોઈ પણ જગ્યાએ પરમિશન સરકારે આપી નથી. વેપારીઓને પણ ડર હતો કે આ વખતે દશેરાના દિવસે ગરાકી ચાલશે, ફાફડા જલેબી લોકો ખાશે કે નહીં ખાય. પરંતુ આ પવિત્ર તહેવારના નવે નવ નોરતા પતી જતા આજે દશેરાના દિવસે પાલનપુર શહેરવાસીઓએ બહુ સારી રીતે અને બહુ સરસ વેપારીઓએ રિસ્પોન્સ મળ્યો છે અને લોકોએ દિલથી ફાફડા જલેબી ખાધા છે. અંદાજી પહેલાં સમયે બેસન અને તેલનો ભાવના અંદર ખૂબ ઘટાડો હતો, તો 300 રૂપિયે કિલો ફાફડા અને 200 રૂપિયે કિલો જલેબી હતી. પરંતુ આ રીતે બેસન અને તેલના અંદર થોડો ભાવ, ડુંગળી મરચાંનો ભાવ વધારે હોવાથી 360 રૂપિયે કિલો ફાફડા વેચ્યા છે અને 200-250 રૂપિયે કિલો વેપારીઓ જલેબી વેચી છે અને બધા વેપારીને સારો ધંધો મળ્યો છે.